નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, કફ અથવા શરદી ઉધરસ આ જે બીમારી છે હાલના સમયમાં વધારે પ્રમાણમાં, અને આ બીમારીને દૂર કરવા માટેનો એક ઘરગથ્થુ દેશી અને આયુર્વેદિક ઉપચાર, એક સરળ ઉપચાર જે કર્યા તમે ખૂબ આસાનીથી કરી શકો અને દવા જેવું જ પરિણામ મળે. જો આપણને એમાં પહેલી વાત તો એક કે જે દેશી ઉપચાર આપણે ઘરે કરતા હોઈએ છીએ આયુર્વેદિક ઉપચાર, એમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. અને બીજી વાત એ કે તમે જે એની અંદર ઔષધિ વાપરો છો એ ઔષધિ શુદ્ધ હોવી જરૂરી છે. જો કે આજે જે ઉપચાર બતાવું છું એની અંદર જે વસ્તુ લેવાની છે એ તો બધી જ વસ્તુ તમને શુદ્ધ સ્વરૂપમાં ખૂબ આસાનીથી મળી જાય. જે આજનો ઉપચાર છે એ કફની સમસ્યાને ખૂબ જ આસાનીથી મટાડી દેશે. તમે 5 થી 7 દિવસ કે 3 થી 4 દિવસ નિયમિત આ ઉપચાર અજમાવો એટલે 100% ઉધરસ હોય, શરદી હોય, એ મટી જાય, કફ હોય એ નીકળી જાય છે. વારંવાર તમને ગળફા આવ્યા કરતા હોય તો એ સમસ્યા મટી જાય. સાથે સાથે જો ગળાની કોઈ સમસ્યા રહેતી હોય, ગળામાં બળતરા થતી હોય કે ગળામાં સોજો જેવું રહેતું હોય અથવા કાકડામાં દુખાવો થતો હોય, ટૂંકમાં જે કફને લગતી જે બીમારી હોય છે જે હાલની સિઝનમાં વધારે જોવા મળે છે અને ખાસ સિઝન અત્યારે ચાલી રહી છે લગ્ન પ્રસંગની, એટલે જે ખોરાકમાં ફેરફાર થાય છે, મીઠાઈઓ ખાવાને લીધે પણ આ ગળું પકડવાની સમસ્યાઓ રહેતી હોય અથવા અમુક એવા પ્રકારની વાનગી ખાવાથી જે સમસ્યા ઊભી થાય છે, અને આ સમસ્યાને ઘરેથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે. જે અનુભવ કરેલો દેશી ઉપચાર છે અને એ તમને બતાવું છું. હું તમને કઈ રીતે આ વસ્તુ બનાવવાની છે, એક પ્રકારનો ઉકાળો છે, પણ જો કે દરેક ઉકાળા હોય એમાં ઘણા બધા ઉકાળા એવા હોય કે વધારે પડતી ગરમ તાસીર હોય છે એની, એટલે બધા લોકોને કદાચ માફક ન આવે. પણ આજે જે ઉકાળો બતાવવા માટે જઈ રહ્યો છું એ લગભગ દરેકને માફક આવી જશે, કારણ કે આ જે ઉકાળો છે એ વધારે ગરમ પણ નથી પડતો અને સાથે સાથે શરદી અને ઉધરસને મટાડી દેશે, કફને ખૂબ આસાનીથી મટાડી દેશે. કઈ રીતે ઉકાળો બનાવવાનો એ તમને પહેલાં બતાવું. તો આપણે જે ઉકાળો બનાવવાનો છે એની માટે સૌપ્રથમ ફુદીનાના પાન લઈ લેવાના છે. નાના પાન હોય તો 6 થી 7 પાન કે 8 પાન લેવાના, મોટા હોય તો 4-5 પાન. ફુદીનો છે એ પણ કફમાં ખૂબ સારું પરિણામ આપે છે. આને 1 ગ્લાસ પાણીની અંદર ફુદીનાના આ જે પાન છે એને નાખી દેવાના છે. કોઈ પણ વાસણમાં પાણી લઈ લેવાનું છે ઉકાળો બનાવવા માટે. આ રીતે ફુદીનાના પાન નાખ્યા પછી 3 થી 4 તુલસીના નાના નાના પાન લેવાના છે. તુલસીના પાન વધારે નથી લેવાના, જેથી કરી અને જે લોકોને ગરમ પડતા હોય એને પણ એ લોકો પણ આસાનીથી આનો ઉપયોગ કરી શકે. આ રીતે 3 થી 4 તુલસીના પાન નાખી દેવાના છે. ફુદીના અને તુલસીના પાન નાખ્યા બાદ જો તમારી પાસે સૂંઠ, તમારી પાસે આદું હોય તો આદું, નહીંતર આ રીતે આ સૂંઠનો પાવડર લેવાનો છે. સૂંઠનો પાવડર છે એ 2 ચપટી જેટલો, એટલે કે અડધા ચમચીમાં પણ ઓછો એટલો પાવડર નાખવાનો છે. જો તમારી પાસે આદું હોય તો આદુના નાના નાના આંબીલા જેવા 3 થી 4 ટુકડા નાખવાના છે આદુના, લીલું આદું હોય તો. અન્યથા સૂંઠનો પાવડર આ રીતે 2 ચપટી જેટલો નાખી અને આ જે પાણી છે એને ગરમ કરવા માટે મૂકવાનું છે. આ રીતે આપણે ગેસ હોય તો ગેસ ઉપર, અન્યથા ચૂલા ઉપર ગરમ કરવા માટે મૂકવાનું છે. આ ઉકાળો છે એ શરદી અને કફમાં ખૂબ જ સારું પરિણામ આપે છે, ઉધરસને ખૂબ સારી રીતે મટાડી દેશે. તમે 4 થી 5 મિનિટ ઉકાળ ચાલુ રાખશો ગેસ, એટલે આ રીતે ઉકળવા લાગશે. આ રીતે ઉફાળા મારવા લાગે એટલે ગેસને બંધ કરી દેવાનો છે અને આ પાણીને છે એને નીચે ઉતારી અને ગાળી લેવાનું છે. હવે ગાળ્યા પછી પણ આની અંદર એક ચીઝ છે એ ઉમેરવાની છે, અને એ ચીઝ જે છે એનું નામ છે મધ. મિત્રો, મધ છે એ ઉમેરવાથી આ ઉકાળો છે એનું ખૂબ જ સારું પરિણામ મળે છે. અને મધ છે એ જે કફની સમસ્યા હોય, ઉધરસની સમસ્યા હોય, એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. તો એની માટે મારી પાસે આ મધ છે. મધ છે એની 1 ચમચી એની અંદર નાખવાની છે. આ ઉકાળો થોડો ઠંડો પડે, સહેજ ઠંડો પડે પછી આની અંદર મધ ઉમેરવાનું છે. વધારે પડતો ગરમ હોય ત્યારે મધ ઉમેરવાનું નથી, સહેજ ઠંડો પડે એટલે આ રીતે 1 ચમચી જેટલું દેશી મધ છે એની અંદર નાખી દેવાનું છે. મધ નાખી અને પછી આને બરાબર જે મધ છે એને મિક્સ કરી દેવાનું છે, ચમચીની મદદથી બરાબર હલાવવાનું છે. આ રીતે બરાબર હલાવી લેવાનું છે. એકદમ મધ છે પાણીમાં મિક્સ થઈ જાય પછી આને તમારે સહેજ ઠંડો પડે એટલે ચાની જેમ પીવાનો છે. આ ઉકાળો છે એને દિવસમાં 2 વખત પી શકાય છે
અને બે વખત દિવસમાં પીવો એટલે તમને 3 થી 4 જ દિવસમાં કફની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળે છે અને ધીમે ધીમે કફ શરદી અને ઉધરસ મટી જાય છે. તો આ રીતે આજે 2-3 વસ્તુઓ છે ઘરેથી જ ખૂબ આસાનીથી મળી જશે. ખાસ તો મધ છે એનું યાદ રાખવાનું કે મધ છે એ દેશી હોવું જોઈએ. બીજું તો ફુદીનો, તુલસી તમારા ઘરે હોય જ અને આદુ અથવા સૂંઠ જે હોય એનો ઉપયોગ કરી અને આ રીતે ઉકાળો બનાવીને ખૂબ આસાનીથી કફ છે એને ઘરે ખૂબ જ સરળતાથી મટાડી શકાય છે. અને શરદી ઉધરસ હોય, ઉધરસ રહેતી હોય, ખાંસી રહેતી હોય, કફવાળી ખાંસી રહેતી હોય ખાસ કરીને, તો એમાં ખૂબ જ સારું અને સચોટ પરિણામ આપે છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો. અમને આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.